विद्यार्थी मित्रों, हमणा आपणे भाग बे मां रीडिंग जोया अने रीडिंग केवा आवे ए आपणे अहींया तैयारी करीने राख्युं छे। वीडियो नानो बने अने थोड़ी झड़प थई शके माटे आखी वस्तु तैयार करीने राखी छे। आपणे भाग एकना रीडिंग वखते एवुं कीधुं हतुं के KMnO4 सामे ज्यारे मिश्रणनुं टाइट्रेशन करवामां आवे ત્યારે પહેલું રીડિંગ આપણે 0.0 થી શરૂ કર્યું હતું, અગિયારે પૂરું થયું એટલે તફાવત 11 આવ્યો હતો, પણ બીજા રીડિંગમાં 11 થી શરૂ કર્યા પછી 21.8 આપણે અટકી ગયા હતા એટલે તફાવત આપણે 10.8 નો જ આવ્યો। એવી જ રીતે ત્રીજું, ચોથું, પાંચમું તમે રીડિંગ લ્યો અને એને આધારે આપણે નજીકના બે અંકમાંથી જે ગમતો હોય એ અંક લેવાની આપણે વાત પહેલા વોલ્યુમેટ્રિક વખતે કરેલી છે એટલે અહીંયા આગળ મેં નિયતાંક તરીકે 11.0 લઈ લીધો છે। તમારે જર્નલમાં બે કરતા વધારે રીડિંગ લખવાના છે કે જેથી કરીને આપણે આ વસ્તુ સરખી રીતે કરી શકીએ। હવે ભાગ એકમાં આ રીડિંગ આવ્યા, ભાગ બે બ્યુરેટમાં આપણે NaOH ભર્યો અને મિશ્રણ સામે આપણે અનુમાપન કર્યું, 0.0 થી શરૂ કર્યું અને પહેલું રીડિંગ આપણું 13.8 આવ્યું એટલે તફાવત 13.8 છે। બીજું રીડિંગ આપણે 13.8 થી શરૂ કર્યું અને 27.7 આપણે અટક્યા, તફાવત છે 13.9 નો આવ્યો। આ બે બાજુબાજુમાં છે પૈકી મને 13.9 ગમે છે એટલે મેં 13.9 નિયતાંક તરીકે લીધો। ફરીવાર જે લોકોને ખ્યાલ નથી એને કહી દઉં કે અહીંયા આગળ આપણે ક્યારે એવરેજ કરતા નથી, નજીક નજીકના બે રીડિંગમાંથી જે તમને ગમે એ તમારે લખવાનું છે, એવરેજ કરવાની નથી, બરાબર। એટલે આ મગજમાં સ્પષ્ટ રહેવું જોઈએ કે આને ભાગ્યા બે કરીને હું કરી નાખું કે ત્રણ કરીને કરી નાખું એવું ન થવું જોઈએ। હવે આ આપણી પાસે રીડિંગ છે, પહેલા ભાગનો નિયતાંક 11, ગણતરી કરીએ તો પહેલા ભાગની અંદર 0.02 KMnO4 અને મિશ્રણ લીધું હતું। મિત્રો, જ્યારે તમે કામ કરતા હો ત્યારે એક વસ્તુ સમજી લેવાની કે તમારું ટાઇટ્રેશન કયા દ્રાવણો સાથે થઈ રહ્યું છે। અહીંયા આગળ મિશ્રણમાં સલ્ફ્યુરિક એસિડ અને ઓક્ઝેલિક એસિડનું મિશ્રણ છે। હવે આ બે દ્રાવણો પૈકી પહેલા ભાગમાં આપણે રેડોક્સ પ્રક્રિયા કરીએ છીએ, ખાસ ધ્યાન રાખજો, પહેલા ભાગમાં આપણું જે રિએક્શન છે એ રેડોક્સ છે એટલે કે ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા થાય છે। હવે આ તબક્કે KMnO4 ની પ્રક્રિયા આ બે પૈકી માત્ર ઓક્ઝેલિક એસિડ સાથે થશે, આ મગજમાં સ્પષ્ટ થવું જોઈએ। શું કામ? કેમ કે આ બે દ્રાવણો પૈકી ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા આ એક જ કરે છે, આ માધ્યમ તરીકે કામ લાગશે, બરાબર। એટલે મોલારિટી ઓફ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઇન્ટુ વોલ્યુમ ઓફ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ટુ ગેઇન ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઓફ રિડ્યુસિંગ એજન્ટ વોલ્યુમ ઓફ રિડ્યુસિંગ એજન્ટ એન્ડ ઇલેક્ટ્રોન ચેન્જ। આ પ્રમાણે હવે મોલારિટી ઓફ ઓક્સિડાઇઝિંગ એજન્ટ KMnO4 છે, KMnO4 ની મોલારિટી આપેલી છે એટલે અહીંયા આગળ 0.02 લખ્યું। KMnO4 આપણે બ્યુરેટમાં ભર્યો હતો એટલે વોલ્યુમ ઓફ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, અહીંયા આપણે જે નિયતાંક આવ્યો આ નિયતાંક છે એનો ઉપયોગ આપણે અહીંયા આગળ કરીએ છીએ। અને વોલ્યુમેટ્રિક એક વખતે તમને શીખ્યું હતું કે MN ની સંયોજકતા +2 અને +7 વચ્ચે ફેરફાર થાય છે એટલે 5 ઇલેક્ટ્રોનનો જે તફાવત છે એ આપણે અહીંયા લખેલો છે। મોલારિટી ઓફ રિડ્યુસિંગ એજન્ટ મિશ્રણ આપણે શોધવાની છે, 10 ml આપણે કોનિકલ ફ્લાસ્કમાં પીપેટની મદદથી લીધું એટલે અહીંયા આગળ 10, અને અહીંયા આગળ ઓક્ઝેલિક એસિડ છે પ્રક્રિયામાં ભાગ લે છે H2C2O4, એમાં -2 એ એનો સંયોજકતા દેખાડે છે એટલા માટે અહીંયા 2 લખેલા છે। મોલારિટી ઓફ રિડ્યુસિંગ એજન્ટ આને આપણે કરતા બનાવ્યો એટલે આ બે પદ છે નીચે આવશે, 0.02 ઇન્ટુ 11 ઇન્ટુ 5 ડિવાઈડ બાય 10 ઇન્ટુ 2, 0.055 મોલર। આ મોલારિટી કોની આવી? તો કે આપણને ઓક્ઝેલિક એસિડની મોલારિટી છે એ મળી છે, માત્ર ઓક્ઝેલિક એસિડની। શું કામ?
ફરી વખત કહું છું કે આ બે દ્રાવણો પૈકી આ એક જ રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લે છે, આ પ્રક્રિયામાં ભાગ નથી લેતો, એટલા માટે અહીંયા આગળ જે મોલારિટી મળે એ માત્ર ઓક્ઝેલિક એસિડની મળશે. હવે એનો અણુભાર શોધીએ તો મોલારિટી ગુણ્યા અણુભાર 0.055 × 126 = 6.93 ગ્રામ પ્રતિ લિટર. એકમ પણ લખવાનો ભૂલાવો જોઈએ નહીં, આ તમારે કાળજી રાખવાની. આ ભાગ એકની ગણતરી છે. હવે ભાગ એક બે, ભાગ બે માં આપણી પાસે નિયતાંક તરીકે છે 13.9 ભાગ બે માં આપણે 0.12 મોલર NaOH ના દ્રાવણની મદદથી મિશ્રણ ઓક્ઝેલિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ નું અનુમાપન કર્યું. મિત્રો અહીંયા આગળ બીજી વાર ધ્યાનમાં રાખવાનું, અહીંયા રેડોક્સ પ્રક્રિયામાં માત્ર ઓક્ઝેલિક એસિડ જ ભાગ લેતો હતો. આ પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા નથી, એ એસિડ બેઝ ટાઇટ્રેશન છે, અને એસિડ બેઝ ટાઇટ્રેશન હોવાથી આ બંને એસિડ આ પ્રક્રિયામાં ભાગ લેશે, એટલે કે આ અનુમાપનમાં ભાગ લેશે. ખાસ ધ્યાન રાખજો, આ ભાગ બે નું અનુમાપન એ સિમ્પલ એસિડ બેઝ અનુમાપન છે, અને અહીંયા મિશ્રણ તરીકે ઓક્ઝેલિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ નું મિશ્રણ છે, એટલે કે આ બંને ઘટકો આ અનુમાપનમાં ભાગ લેશે. બરોબર, એટલે મોલારિટી ઓફ એસિડ ઇન્ટુ વોલ્યુમ ઓફ એસિડ ઇન્ટુ બેઝિસિટી ઓફ એસિડ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઓફ બેઝ ઇન્ટુ વોલ્યુમ ઓફ બેઝ ઇન્ટુ એસિડિટી ઓફ બેઝ. હવે મોલારિટી ઓફ એસિડ, એસિડ શું છે તો કે આ મિશ્રણ, એની મોલારિટી આપણને આપેલી નથી, એટલે આપણે એમને લખ્યું આ મિશ્રણ છે 10 ml પીપેટની મદદથી કોનિકલ ફ્લાસ્કમાં લીધું હતું, એટલે અહીંયા આગળ લખ્યા 10. H2SO4 છે એ પ્લસ બે અને માઇનસ, એટલે કે ટૂંકમાં બે હાઇડ્રોજન છૂટા પાડે છે, એટલા માટે અહીંયા આગળ બે. મોલારિટી ઓફ બેઝ, બેઝની મોલારિટી આપણને આપી છે, હેતુમાં જ આપેલી છે કે 0.12 મોલર એને હોય છે, એટલે અહીંયા 0.12. વોલ્યુમ ઓફ બેઝ, એને હોય છે એ આપણે બ્યુરેટમાં ભરેલો હતો, અને બ્યુરેટમાં ભર્યો હોવાથી એનું કદ એ અહીંયા જે નિયતાંક આવ્યો એ છે, કેમ કે આપણે આ નિયતાંક અહીંયા લખેલો છે 13.9. NaOH માંથી માત્ર એક જ OH આયન છૂટો પડે છે, એટલે અહીંયા આગળ લખ્યો છે 1. આને તમે કરતા બનાવો તો 0.12 ઇન્ટુ 13.9 ઇન્ટુ 1/20, આ બે નો ગુણાકાર છે, 10 × 2 એટલે 20 આપણે સીધું લખ્યું છે. આ કેલ્ક્યુલેશન કરો એટલે અહીંયા આગળ તમને મોલારિટી મળે છે 0.083 મોલર, પણ આ મોલારિટી કોની મળી, મિશ્રણની. ફરીવાર આ અનુમાપનમાં આ બંને ઘટકો ભાગ લે છે, એટલે જે મોલારિટી મળે એ મિશ્રણની મળે. આપણે માત્ર સલ્ફ્યુરિક એસિડની જ જોઈએ છે, એટલે હવે વિચારીએ કે પહેલા ભાગમાં આપણને ઓક્ઝેલિક એસિડની મળી હતી, બીજા ભાગમાં આપણને મિશ્રણની મોલારિટી મળી, એટલે સલ્ફ્યુરિક એસિડની મોલારિટી શોધવા માટે આપણે મિશ્રણની મોલારિટી જે અહીંયા આપણને મળી, આ મિશ્રણની મોલારિટીમાંથી ઓક્ઝેલિક એસિડની મોલારિટી જે અહીંયા મળી હતી ભાગ એકમાં, એને બાદ કરો તો તમને માત્ર સલ્ફ્યુરિક એસિડની મોલારિટી મળશે, એટલે કે ભાગ એકની મોલારિટીમાંથી, અરે સોરી, ભાગ બેની મોલારિટીમાંથી ભાગ એકની મોલારિટી તમે બાદ કરી 0.083 જે અહીંયા આપણને મળેલું, અને 0.055 જે અહીંયા આપણને મળ્યું હતું એ બેની બાદબાકી કરીએ તો 0.028 મોલર મળે, જે માત્ર સલ્ફ્યુરિક એસિડની મોલારિટી છે. આ સલ્ફ્યુરિક એસિડની મોલારિટીમાંથી ગ્રામ પ્રતિ લિટર શોધવા માટે અણુભાર સાથે ગુણવા પડે. આ અણુભાર સાથે ગુણો તો 0.028 × 98 = 2.78 ગ્રામ પ્રતિ લિટર. હવે મિત્રો આ આખો પ્રેક્ટિકલ તમારે તમારી જર્નલમાં આ રીડિંગ સાથે લખવાનો છે. માત્ર બબ્બે રીડિંગ ન લખતા પણ તમારે 3-4 રીડિંગ છે તમારી રીતે તૈયાર કરીને, બે તો મેં લખેલા જ છે, ત્રીજું અને ચોથું રીડિંગ તમારે તમારી રીતે એડજસ્ટ કરીને લખવું પડશે, કેમ કે આપણે ઓનલાઈન આ પ્રયોગ કરી રહ્યા છીએ.
અગાઉ પણ આપણે જણાવ્યું કે પ્રયોગ કોઈ દિવસ ઓનલાઈન ન થઈ શકે, પણ આપણી પાસે અત્યારે બીજો છૂટકો નથી, એટલા માટે આપણે આ ઓનલાઈન દર્શાવી રહ્યા છે અને તમારા જર્નલમાં આ વસ્તુ લખવાની થશે. જર્નલમાં પહેલો વોલ્યુમેટ્રિક જે રીતે લખ્યો એ જ રીતે તમારે જર્નલ છે એ લખવાની છે. હું દાખલા તરીકે અહીંયા આગળ તમને દેખાડું તો સામસામેના બે પૂરા પેજ ઉપર તમારે શરૂ કરવાનું, બરોબર. અહીંયા આગળ ઉપરના ભાગે તારીખ, અહીંયા વી ટુ અને એનો હેતુ, ભાગ એકની પદ્ધતિ, આ પેજ ઉપર ભાગ એકની પદ્ધતિ. અહીંયા આગળ બાકીની બધી વસ્તુઓ, અવલોકન, અવલોકન કોઠો, સમીકરણ અને ભાગ એકની ગણતરી. જગ્યા ઘટે તો પાનું ફેરવીને અહીંયા આગળ તમારે લખવાનું થશે. આ પેજ ઉપર ભાગ બેની પદ્ધતિ અને નીચે પરિણામ. અહીંયા આગળ ભાગ એકની ગણતરી પૂરી થાય પછી હેડિંગ આપીને ભાગ બેની ગણતરી તમારે શરૂ કરવાની. અવલોકન, અવલોકન કોઠો, પછી સમીકરણો અને ગણતરી. જો જગ્યા ઘટે તો હજી એક પાનું ફેરવી દેવાનું અને બાકીની ગણતરી છે એ આ પેજ ઉપર જ પૂરી કરવાની, બરોબર. એટલે જે લોકોને લખતા ન આવડ્યું હોય એને પણ હવે ખ્યાલ આવી જશે કે કેવી રીતે લખવાનું છે. તો આ પ્રેક્ટિકલ છે તમે તમારી જર્નલમાં લખીને તૈયાર કરી નાખજો. ઓકે, થેન્ક યુ.